હાયો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજે અગાઉ આપણે શું શીખ્યા હતા? સરવાળા કરતા શીખ્યા હતા, બરાબર ને? મારી સાથે તમે લખ્યા હતા. પછી તમને બીજું શું આપ્યું હતું નોટમાં લખવા માટે? ચિત્ર ગણી, સંખ્યા, અંક જોડો. ચિત્ર ગણવાની અને સંખ્યા સાથે અંક જે તમને લખેલા હોય એની સાથે જોડવાના હતા. સંખ્યા કહો કે અંક કહો, બંને એક જ વસ્તુ છે. તમને એવું કીધું હોય કે ચિત્ર ગણી સંખ્યા સાથે જોડો, કે તમને એવું કીધું કહ્યું હોય કે ચિત્ર ગણી અંક જોડો, તો બંનેની એક જ જવાબ હોય. કે ખાનામાં અંક લખ્યા હોય કે સંખ્યા લખી હોય, બે એક જ વસ્તુ છે, બરાબર? તો એ રીતે તમારે જેવી સૂચના હોય એ રીતે તમારે કરવાનું છે, બરાબર? અને કરવાનું છે. વર્કશીટમાં પણ આવે છે ભાઈ કે ચિત્ર ગણી અંક જોડો, તો ઘણા વિદ્યાર્થી એવા છે કે અંક જોડવાના હોય છે છતાં પણ જોડતા નથી, અને ફક્ત ખાલી રાઉન્ડ કરવાના હોય તો રાઉન્ડ કરી દે છે, અથવા તો જોડવાના નથી તો સામે લખી દે છે, પણ લખવાના નથી ભાઈ, જોડવાના છે, બરાબર? તો ચલો હવે બીજું કે તમને અંક લખેલા હોય, ચાર ખાનામાં અંક લખ્યા હોય અને સામે તમને અંક બીજો આપ્યો હોય, તમને રાઉન્ડ કરવાનું કયું હોય છે? તો તમે રાઉન્ડ કરો છો, પણ જોડે જોડવાનું પણ હોય છે. જોડવાનું કે જે સંખ્યા હોય સંખ્યા સાથે તમારે જોડવાનું હોય છે, એ પણ સૂચના જેવી હોય એ પ્રમાણે તમારે કરવાનું હોય છે, બરાબર? તો ચલો હવે અહીંયા ધ્યાન આપજો. આપણે ગઈ વખતે અગાઉ 88 નંબરના પેજ ઉપર આપણે દાખલા ગણતરી કરી હતી, બરાબર? હવે આજે આપણે કયા પેજ ઉપર કરશું? અભિનવ ગણિત લેખનની સ્વાપોથી છે ને તમારી પાસે, હા, તો એ તૈયાર કરો અને એમાં 82 તમારા વાલીશ્રીની મદદથી 88 નંબરનું પેજ તૈયાર કરો, ખોલીને તૈયાર કરો. ચલો બધા તૈયાર કરી દો, ખોલી દીધું, મળી ગયું તમને બધાને 88 નંબરનું પેજ મળી ગયું ને? સરસ. તો હવે ચલો બધા આપણે મારી સાથે દાખલાની ગણતરી કરીશું, બરાબર? તો ચલો બધા ખોલી તમારી, હવે એમાં જુઓ કે તમારામાં તમારો પેજ છે ને એમાં 8+1 એવું લખેલું છે. 8 જુઓ છે, પછી શેની નિશાની છે? સરવાળા, એટલે આપણે શું બોલવાનું? વત્તા. અને બાજુમાં શું લખેલું છે? 1. તો આપણે શું બોલીશું? 8+1, બરાબર? શું કરીશું? 8+1. તો હવે આપણે શું કરીશું? પહેલા ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા જેટલા મીંડા કરીશું. સામે 8 છે તો આપણે 8 મીંડા કરીશું, અને 1 છે તો સામે 1 મીંડો કરીશું, બરાબર? કોઈ પહેલા દાખલો ગણી દેશે નહીં, કેમ કે તમારો દાખલો ખોટો પડશે, બરાબર? તો બધા અત્યારે મારી સાથે દાખલા ગણવાના છે, બરાબર? તો ચલો પહેલા શું આપ્યું છે? 8. આપણે કેટલા મીંડા કરીશું? 8 મીંડા. તો ચલો બધા મારી સાથે રબર પેન્સિલ લઈ તૈયાર છો ને? છો ને તૈયાર? સરસ. ચલો 8 મીંડા કરવાના છો. કરો ચલો. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ચલો 8 મીંડા થઈ ગયા. તમે મીંડા કરે હવે ફરીથી ગણી લો. ચલો એ અંદર પેન્સિલ મૂકજો તમે મીંડામાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 મીંડા થઈ ગયા. તો આપણા
સરવાળા તો શું બોલવાનું વત્તા
બંને ભેગી કરેલી છે તો આપણે શું કરીશું ભેગા મીંડા કરવાના બરાબર ને ચલો કરો ત્રાસી લીટી કરજો હો 1 2 3 4 5 6 કેટલા મીંડા થયા 6 મીંડા તો હવે આપણે અહીંયા ચોરસ કરવાનો કેટલા લખવાના 6 કેટલા લખશો 6 તો હવે સામેના ગાનું છે તમારે એમાં પણ લખી દેજો હો સરસ અક્ષરે આવો 6 કરજો બધા હો કરી દીધો બધાએ લખી દીધું ચલો હવે નીચેનો ખાનામાં જુઓ કેટલા લખેલા છે ભાઈ તમારે 2 2 લખેલા છે ને સરસ હવે વત્તાની નિશાની છે છે અને બાજુમાં 7 લખેલા છે છે બધાને ભાઈ સરસ ચલો 2 વત્તા 7 શું બોલાય 2 વત્તા 7 બરાબર તો હવે આપણે શું કરીશું 2 છે તો 2 મીંડા કરવાના નીચે કેટલા છે 7 તો કેટલા મીંડા કરીશું 7 મીંડા બરાબર તો ચલો બધા કરજો જો મારી સાથે મીંડા હો સ્વાગતીમાં 1 2 2 મીંડા થઈ ગયા બધાના થઈ ગયા ને સરસ હવે નીચે કેટલા છે 7 ધીમે ધીમે મારી સાથે કરજો કોઈ બધા ના કરતા કોઈ ઓછા ના કરતા હો નહીં તો તમારો દાખલો ખોટો માર્ક્સ મળશે નહીં બરાબર હવે ચાલો મારી સાથે કરો 1 2 3 4 5 6 7 થઈ ગયા કેટલા થયા 7 કેટલા મીંડા થયા સાત મીંડા કર્યા હવે ચાલો આપણે સંખ્યા મોટી છે આપણે મીંડા ગણી લઈશું કે તમારા છે કે નહીં ચાલો જુઓ 1 2 3 4 5 6 7 થઈ ગયા તમારા મીંડા 7 થઈ ગયા ને સરસ હવે શું કરીશું નિશાની વત્તાની છે આપણે શું કરવાનું આડી અને ઊભી લીટી ભેગી હોય આપણે મીંડા ભેગા કરીશું બરાબર ચલો બધા મીંડા ગણજો 1 2 3 4 5 6 7 8 9 કેટલા થયા 9 તમારા 9 મીંડા થયા છે થઈ ગયા છે ને સરસ તો હવે 9 મીંડા કઈ રીતે કરશો 9 કઈ રીતે લખશો આથી સરસ મજાનું 9 કરજો હો લખાઈ ગયું બધાને 9 લખાઈ ગયો ને સરસ હવે નીચે જુઓ કેટલા છે 4 છે ને 4 પછી નિશાની સાથે છે વત્તા હવે સરવાળો કે વત્તા વત્તા 5 એવું લખેલું છે ને જુઓ ફરીથી જુઓ તમારા સ્વાગતીમાં 4 વત્તા 5 શું કહેવાય 4 વત્તા 5 એવું લખેલું છે ને હવે આપણે શું કરીશું જેટલી સંખ્યા છે એટલા મીંડા કરીશું બરાબર ને તો હવે પહેલા કેટલા છે 4 તો આપણે કેટલા મીંડા કરીશું 4 તો ચલો 1 2 3 4 4 મીંડા થઈ ગયા ને સરસ હવે નીચે કેટલા છે 5 કેટલા છે 5 તો આપણે કેટલા મીંડા કરીશું 5 ચલો કરો 1 2 3 4 5 બરાબર થયા 5 મીંડા હો તો ફરી ગણી લો 1 2 3 4 5 મીંડા થઈ ગયા થઈ ગયા ને તો હવે આપણે શું કરીશું સરવાળાની નિશાની છે કે આપણે બંને મીંડા ભેગા કરીશું બરાબર ને ચલો 1 2 3 4 5
નવ ગીંડા થઈ ગયા હવે તમે બધાને લખાઈ ગયું ને ઉપર હવે તમે શું કરશો તમારે પણ ઘરે ભાઈ ઘરે પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકો તમારા મમ્મી પપ્પા તમને આ રીતે રકમ લખી દે પછી તમારે દાખલા જાતે ગણવાના છે કેમ કે તમે વારંવાર ગણગણ કરશો તો તમને આવડી જશે બરાબર ને સારું ચલો હવે દાખલા ગણી ગયા બધાને ચલો હવે બધા નોટ લઈ બેઠા છો બેઠા છો ને સરસ ચલો હવે બધા નોટ તમે જ્યાં સુધી ચિત્ર ગણી સંખ્યા જોડો લખેલું છે ને આવું જોડો એના પછીનું પેજ ખોલો અને ચોથા નંબરના ખાનામાં ટપકુ કરો ચલો કરી બધાએ ચલો બોલી બધાએ નોટ બોલી ને હવે તમારી ચોથા નંબરની લાઈન છે ને છે ત્યાં આ કેટલે સુધી આપણે આજે ઉલટો ક્રમ લખવાનો છે 1 થી 50 સુધી બરાબર આપણે આજે સુધી જ અવતરણ કર્યા પછી ફરીથી બીજા આપણે ફરીથી લખીશું ચલો આમાં લખી દો 10 ખાનું છોડી લખો 40 ખાનું છોડી 20 50 30 ચલો થઈ ગયું જુઓ તો આપણે 50 સુધી લખવાના છે 10 20 30 40 50 પણ તમે આ રીતે લખી દો ચલો બધા સરસ અક્ષરે લખી દો તમારા વાલસ્ત્રીની મદદથી ચલો લખાઈ ગયું બધાને લખાઈ ગયું લખો ચલો બધા લખો હો ચલો બધા લખાઈ ગયું ને ચલો હવે આ કેટલા છે 10 તો એ 10 ની ઉલટો ક્રમ લખતા હોય એટલે ઉપરની સંખ્યા લખવાની હોય છે બરાબર ને તો ચલો 10 ની ઉપર શું આવશે 9 અક્ષર તો જો કઈ રીતે લખવાના છે તમે હજુ અંક મરમદાર લખતા નથી એટલે તમારા માર્ક્સ કપાય છે ભાઈ તમે જોજો વર્કશીટ ચેક કરીને આવીએ છીએ એમાં જુઓ છો ને તો તમારા અક્ષરના માર્ક્સ કપાય છે પણ અક્ષરના માર્ક્સ એટલે
આપણે ઉલટો ક્રમ લખે છે ઉલટો ક્રમ ઉપરની સંખ્યા લખવાની હોય છે બરાબર અહીંયા 29 આવે તો મગર નંબર તો હવે જ્યારે લખતા હોય ત્યારે તમારે એ પણ ધ્યાન રાખવાનું કે આપણે 40 આપે તો 40 ની ઉપર 39 આવે તો 3 ની લાઈન જ છેક સુધી આવી જોઈએ તો આપણી લાઈન સાચી મેં તમને કહ્યું છે કે તમે આ લખો તો 40 લખો 40 પછી 39 38 37 36 35 34 33 32 31 તો આ લાઈન આખી પૂરી થઈ કહેવાય તો ઉલટો ક્રમ થયો કહેવાય એ રીતે આ કેટલા છે 20 તો 20 ની ઉપર 19 તો 19 ની ઉપર કેટલા હશે અહીંયા 18 18 ની ઉપર કેટલા હશે 17 પછી 16 અહીંયા 15 14 13 12 11 બરાબર તો એક આખી લાઈન પૂરી થઈ કહેવાય એ રીતે 50 છે તો 50 ની ઉપર 49 49 ની ઉપર 48 48 ની ઉપર 47 47 ની ઉપર 46 46 ની ઉપર શું આવશે 45 45 ની ઉપર 44 44 ની ઉપર 43 43 ની ઉપર 42 42 ની ઉપર 41 તો કઈ લાઈન થઈ આપકી 41 થી 50 ની લાઈન તો આપણી સાચી લાઈન થઈ કહેવાય જ્યારે તમે લખતા હો પછી એ રીતે જો 30 છે તો 30 ની ઉપર આપણે 29 લખ્યા તો હવે કઈ લાઈન આવશે આની ઉપર શું આવશે 28 તો બગડ આગળ 28 પછી બગડ સાથે 27 26 25 24 23 22 21 તો બગડ એકડ 21 ની લાઈન આવે બરાબર પણ જ્યારે તમે ઉલટો ક્રમ લખી દો બરાબર તો તમારી લાઈન સાચી છે કે ખોટી તો તમારે નીચેથી બોલતા બોલતા ઉપર જવાનું જો એ લાઈનમાં છે સુધી તમને આખી લાઈન મળી જાય તો એ તમારી લાઈન સાચી થઈ કહેવાય બરાબર ને તો ઉલટો ક્રમ આને કહેવાય હવે આજે તમને થોડુંક માર્ગદર્શન મેં આપ્યું એ પ્રમાણે તમારી લાઈનો પૂરી કરવાની છે હું તો તમને લખાઈ દઉં તમે લખી દીધો બરાબર અંદર જોઈ જોઈને તમે લખી દો પણ તમે તમારી જાતે લખો તો તમને લખવાની પ્રેક્ટિસ થાય અને તમને આવડી પણ જાય બરાબર એટલે હું આજે તમને આટલું જ લખાવ્યું છે એ પ્રમાણે તમારે ઉલટો ક્રમ તમારી નોટમાં પૂરો કરવાનો છે બરાબર તો તમે કરશો ને સરસ હશે પણ જ્યારે લખો ત્યારે તમારા અક્ષર આ રીતે મરોડદાર હોવા જોઈએ ભાઈ તો તમને સ્ટાર મળે ઘણા વિદ્યાર્થીને છે મેં સ્ટાર આપ્યો છે કેમ આપે છે ભાઈ કે સરસ અક્ષરે લખ્યું હોય ગંદકી ના કરી હોય નાના અક્ષરે લખ્યું હોય બહુ નાના ને બહુ મોટા ને પણ આ સરસ અક્ષરે મેં લખ્યું છે એને સ્ટાર બી મળે છે ભાઈ જેને સારું લખે જે અક્ષર મળતા લખ્યું છે આ રીતે સરસ અક્ષરે તો એને સ્ટાર પણ આપું છું તો તમારે પણ સ્ટાર લેવો હોય તો તમે પણ સરસ અક્ષરે લખજો હા લખશો ને બધા ડાયા છો છો ને તો બધા સરસ અક્ષરે લખજો બરાબર હવે જેને લખવાનું બાકી હોય આ લાઈન એ પૂરી કરી દો અને સરસ અક્ષર તમને લખતા ફાવે બરાબર તો લખો ચલો લખી દીધું બધાએ બરાબર તો હવે તમે પણ કરે હવે આપણે મોટા થઈ ગયા છીએ બરાબર અને આપણને વારંવાર આપણે આ લખ્યું છે એટલે આપણને લખતા પણ આવડે છે બરાબર લખો છો બધા સરસ લખો છો હું એમ નથી કહેતી તમે નથી લખતા લખો છો સરસ પણ હજુ આપણને મરોડદાર અક્ષરે લખવાની પ્રેક્ટિસ કરવાની છે તો બધા લખજો ને વારંવાર તમે લખો ત્યારે રબરથી ભૂસભૂસ ભૂસો છો તમે રબરથી લખેલું હોય તો રબરથી તમે ભૂસી કાઢો છો પણ ત્યાં કાળા ડાઘા પડી જાય છે એટલે ધ્યાન રાખવાનું બેટા કે વારંવાર આપણને ભૂલ પડવી જોઈએ નહીં તો આખું લખેલું સરસ ચોખ્ખું દેખાય બરાબર અને સરસ અક્ષરે લખજો હા આવજો હરિઓમ